दर्शक मित्रों, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં. અને હવે સમાચારો જોઈશું વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસંપર્ક માટે દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી 30 એપ્રિલને રવિવારે 100 એપિસોડ પૂરા થનાર હોવાથી સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં ઉજવણી કરવામાં આવશે, જેમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાતાઓનું 10,000 લોકોની હાજરીમાં ખાસ સન્માન કરવામાં આવશે. આવતીકાલે મન કી બાત રેડિયો કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે, જેને એક સાથે મોટી સંખ્યામાં સાંભળવા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય આયોજન કરાયું છે, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, હિન્દુસ્તાન સમાચારના ચેરમેન અરવિંદજી માડીકર, નેપાળથી અયોધ્યા રામશીલા લાવનાર નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર બિમલેન્દ્રજી નિધિ, કવિ લેખક મનોજ મુંતશીર, બોડી બિલ્ડર ભારતસિંહજી વાલિયા સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 100મી મન કી બાતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં એક સાથે 10,000 જેટલા લોકો નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળશે. સવારે 9 થી 11 સાંસ્કૃતિક અને બૌદ્ધિક કાર્યક્રમ તેમજ 11 થી 11:30 સુધી મન કી બાતનો કાર્યક્રમ યોજાશે. આ અંગે વિનોદ જેને જણાવ્યું હતું કે આગામી વર્ષ 2014ની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાતાઓનું આ કાર્યક્રમમાં ખાસ સન્માન કરવામાં આવશે, જેથી મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને એમનામાં રાષ્ટ્ર નિર્માણની ભાવના દ્રઢ બને. આ વિચાર સાથે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ અલગ અલગ ભાષા પ્રાંતના લોકો પોતાના પ્રદેશના ટ્રેડિશનલ ડ્રેસમાં આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે, જેથી મિનિ ભારતનું એક દ્રશ્ય ઉભું થશે અને મિનિ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતમાં સાંભળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જીસ તરહ સે મન કી બાત કી જાતી હૈ, कल की बात करें तो आने वाले कल में 100 सप्ताह पूरे हो जाएंगे इस मन की बात को लेकर. तो इस वक्त फिलहाल हम इंदौर स्टेडियम में खड़े हुए हैं, जहां पे वर्चुअली नरेंद्र मोदी जी का मन की बात का प्रोग्राम दिखाया जाएगा और जहां पे गुजरात प्रदेश के अध्यक्ष जो है भारतीय जनता पार्टी के सीआर पाटिल जी, वो भी उपस्थित रहेंगे. और जिस तरह से आप देख सकते हो कि जो यहाँ पे तैयारियाँ हो रही हैं, काफ़ी बंदोबस्त यहाँ पे लगाया जाएगा, काफ़ी मात्रा में लोग यहाँ पे उपस्थित रहेंगे. तकरीबन अगर बात की जाए तो 10,000 लोग से भी अधिक लोग यहाँ उपस्थित रहेंगे. और इन सारी चीज़ों को आप देख सकते हो, जो सीटिंग व्यवस्था है, सारी जो सिक्योरिटी का इंतजाम है, वो सारा सब कुछ किया जाएगा. और इस वक्त आप देख सकते हो जो तैयारियां हैं, वो तड़ामार तैयारियां यहाँ पे हो रही हैं. जो भी यहाँ पे जो सावधानियां बरती जाएंगी, जो भी यहाँ पे लोग आएंगे, उन सारी चीज़ों को लेकर कड़ी से कड़ी व्यवस्था यहाँ पे की गई है. लेकिन जो 100वां हफ्ता जो उनका मनाया जा रहा है, जो उनकी 100वें सप्ताह की जो मन की बात की जा रही है, उन सारी चीज़ों को लेकर एक सूरत की नहीं, एक गुजरात की नहीं, पूरे देश की बात करें तो सभी लोगों में एक उत्साह देखा जा रहा है. कैमरा पर्सन रवि वेंडे के साथ मैं अमित राजपूत, इंडिया न्यूज़ सूरत.